out! નમસ્કાર એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ હોટ ટોપિકમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજનો હોટ ટોપિક સ્વાભાવિક રીતે જ પ્રવીણ તોગડિયાના ઉપવાસ છે, પરંતુ હોટ ટોપિકની અંદર ચર્ચા માત્ર ઉપવાસની નહીં થાય પરંતુ એ મુદ્દાની થશે જે મુદ્દાને લઈ સમગ્ર દેશભરમાં વિવાદ દશકોથી ચાલતો આવ્યો છે. જી, આપણે વાત કરીશું અયોધ્યા વિવાદની, સાથે એ પણ વાત કરીશું અને એ પણ જાણવાનો પ્રયાસ કરીશું, એ પણ ચર્ચા કરીશું કે આ પાછળની રાજનીતિ શું છે, પ્રવીણ તોગડિયાના ઉપવાસ પાછળની રાજનીતિ શું છે, કેમ એક એવા નેતા કે જે હરમેશ ત્રિશૂળ સાથે નજર આવતા હતા, તેઓએ બાપુનું અહિંસાનું શસ્ત્ર એટલે કે ઉપવાસને ઉગમ્યું છે. આ તમામ ચર્ચાની અંદર સામેલ થશે ભારતીય જનતા પક્ષ તરફથી સાંસદ દેવસિંહભાઈ, એટલું જ નહીં કોંગ્રેસ તરફથી પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલ, સાથે જ ઇકબાલભાઈ મિર્ઝા, સાથે સાથે આપણે જનતાનો મત પણ જાણીશું, કારણ કે જનતા આ ચર્ચાની અંદર સામેલ થતી હોય છે અને જનતાનો મત જાણવો એટલો જ જરૂરી હોય છે. અમદાવાદથી જનતાનો મત આપણે જાણીશું, સાથે સાથે સુરતથી પણ જાણીશું. અમદાવાદથી કુશાંગ સોની આપણી સાથે જોડાયા છે. કુશાંગ, પ્રવીણબેનના આ ઉપવાસને અમદાવાદની જનતા કઈ રીતે જોઈ રહી છે? શું વીએચપીમાંથી દૂર કરાયા તે કારણ, કે પછી ખરેખર તેઓની રામ મંદિરની ભાવના? બિલકુલ રોનકજી, પ્રવીણ તોગડિયાનો આજે પ્રથમ દિવસ, તેઓનું જે અનશન તેઓએ શરૂ કર્યું હતું, કેટલાક લોકો ઉપસ્થિત છે, તેમને સીધા પૂછીશું કેવી રીતે આપ જોઈ રહ્યા છો પ્રવીણ તોગડિયાનો પહેલો દિવસ અનશનનો, રામ મંદિરની માગણી કે ખરેખર કારણ કંઈ બીજું? રામ મંદિરની માગણી જ અમારો મુખ્ય મુદ્દો છે. જે લોકોએ ખોબે ખોબા ભરીને હિન્દુ મતોના આધારે સત્તામાં આવ્યા અને સત્તામાં આવ્યા પછી જે લોકો રામને ભૂલી ગયા, એમને રામનું એમને કોઈ રામને આપેલું વચન યાદ કરાવવા માટે અમે લોકોએ આ એક નાનકડો પ્રયાસ કર્યો છે કે 370 કલમ માટે જે શ્યામાપ્રસાદ મુખર્જીએ બલિદાન આપ્યું હતું, એ બલિદાન યાદ કરાવવા માટે આખા દેશની અંદર ગૌ હત્યા વિરુદ્ધનો જે કાનૂન બનાવવાની વાત છે એના માટે, ધારા સમાન સિવિલ કોડ માટે, આ બધા જે વચનો આ જે લોકો અત્યારે સત્તામાં આવ્યા છે હિન્દુ મતોના આધારે, એ લોકોને વચન યાદ કરાવવા માટે આ એક પ્રયાસ છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો અનશનનો પ્રથમ દિવસ, પ્રવીણ તોગડિયાનો ખરેખર માગણી શું અને જે કારણ છે અનશન પાછળનું, તે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હું આને એવી રીતે જોઈ રહ્યો છું કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ જ ફેરફાર દેખાઈ નથી રહ્યો. હિન્દુ બીજા દરજ્જાનો નાગરિક તરીકે દેખાઈ રહ્યો છે, એટલે અમે સ્લોગન પણ હિન્દુ ફર્સ્ટ, આ દેશની અંદર હિન્દુ ફર્સ્ટ હોવો જોઈએ એ રીતના સ્લોગન સાથેનું અમારું આ અભિયાનની શરૂઆત છે. નાનકડી શરૂઆત છે અને આગળ હજુ વધવાનું છે. આજે સરકારે યુટર્ન લીધા, કોણે કોણે યુટર્ન લીધા એ દેશની સામે છે. આટલો ટાઈમથી ફક્ત મતોના રાજકારણમાં રમાડવા માટે થઈ અને આ ખેલ ખેલવામાં આવી રહ્યો હોય એવી પરિસ્થિતિ જોતા, આ કોઈ પ્રવીણ તોગડિયાએ રાજીનામું આપી દીધું કે પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટી થઈ ગઈ એના કારણે આ ઊભો થયેલો જુવાળ નથી. આ વિચારધારાની લડાઈ છે. વિચારધારાથી યુટર્ન જે લોકોએ લીધો એની વિરુદ્ધમાં હિન્દુઓ માટે બોલનારી એકમાત્ર વિશ્વ હિન્દુ પરિષદ પણ જ્યારે સરકારી થઈ ગઈ, તો હવે અમારે નિર્ણય લેવો જરૂરી થઈ ગયો કે હવે ક્યાં જવું, હિન્દુઓ માટે શું કરવું. પ્રવીણભાઈએ યુટર્ન લીધો રામ મંદિર મુદ્દે, શું ખરેખર તેઓ લડાઈ લડવા માગે છે? સરકારે યુટર્ન લીધો, તેઓના જ લોકો યુટર્ન લીધો? આ તમામ જોઈએ આ વિશેષ અહેવાલમાં. એના પરથી સ્પષ્ટ થશે કે પ્રવીણ તોગડિયાનું રામ મંદિર મુદ્દે શું સ્ટેન્ડ છે. અબ તો હિન્દુ હી, અબ તો હિન્દુ હી, અબ તો હિન્દુ હી. ડોક્ટર તોગડિયાનો નારો બદલાયો, બદલાયું ત્રિશૂળનું શસ્ત્ર, પણ બાપુએ આપેલા ઉપવાસના શસ્ત્રને ઉગામી ઉપવાસ પર ઉતરેલા તોગડિયાની આક્રમકતા ન બદલાઈ. વીએચપીમાંથી તગેડાઈ મૂકેલા તોગડિયાએ સીધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર દગાખોરીનો આરોપ લગાવી નિશાન સાધ્યું. અયોધ્યામાં રામ મંદિરની માંગના કારણે તેઓના આ હાલ કરાયા હોવાનો પણ આરોપ લગાવ્યો. તોગડિયાનો દાવો છે કે મારી આ માંગ સત્તા માટેની નથી. મેને તો વહ માંગ કી હૈ જો માંગ અનેક શતાબ્દીઓ સે હિન્દુ કી થી, જો માંગ મેરી નહીં થી સિર્ફ, યે માંગ હિન્દુઓ કી હૈ. યહ માંગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કી હૈ.
यह मांग जनसंघ और बाद में भारतीय जनता पार्टी की है। राम नाम एज ब्रह्मास्त्र। अमरनाथ उपवास पर उतरेला तोगड़िया राम मंदिर निर्माण नो नरेंद्र मोदी अने बीजेपी ना नेताओं ने त्रण दशक जूनू वचन याद करावियूं। क्या 1988 में दो सीटें रही, तब आपने कहा था कि कौन से मंदिर बना लेंगे? तब यदि कहा होता कौन से मंदिर बना लेते, तो गोधरा के रेलवे स्टेशन पर 59 लोगों को मरना नहीं पड़ता। બિલકુલ પ્રવીણ તોગડિયાએ વચન યાદ કરાવડાવ્યું, દેવુસિંહભાઈ આપની પાર્ટીના નેતાને વચન નેતાઓની વચન યાદ કરાવડાવ્યું, પ્રધાનમંત્રીને વચન યાદ કરાવ્યું, શું આપની પાર્ટી આ વચન ભૂલી ગઈ અને એ જ કારણ રહ્યું કે પ્રવીણભાઈ આજ ઉપવાસ કરવા પડ્યા? જો એના કારણો તો આપ પણ સમજી શકો છો, જે પ્રકારે સન્માનીય પ્રવીણભાઈની આક્રમકતા દેખાઈ રહી છે, ઘણીવાર વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાના હિતના પ્રતિક અને વાહક બનેલા આવા સન્માનીય નેતાઓ ખૂબ આદર સાથે પ્રવેશેલી આવી સંસ્થામાં એક વ્યક્તિ તરીકે જ્યારે સંસ્થાનું પ્રતિબિંબ તરીકે સમાજ જીવનમાં કામ કરતા હોય ત્યારે ક્યાંક કોક નાની મોટી વ્યક્તિક એમની જે નારાજગી હોય એના કારણે આજે આ ઉપવાસ થઈ રહ્યા છે। રહી વાત સરકારની, તો આ દેશ સંવિધાનથી ચાલે છે અને દેશમાં જે રીતે માહોલ છે આપ સૌ એના સાક્ષી છો કે જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અને સુપ્રીમ કોર્ટને આધારે જે પ્રકારે સરકારો ભૂતકાળની સરકારોએ પણ પ્રયત્ન કરે અને આપણે પણ કરી રહ્યા છે અને બહુ ટૂંક સમયમાં જ એ દિશામાં પરિણામ મળશે। પ્રવીણભાઈનું કહેવું એમ છે કે કોર્ટ કેસ તો પહેલાથી ચાલતો હતો, જ્યારે વોટ લેવા હતા ત્યારે કોર્ટ કેસની વાત નહોતા કરતા, એ વખતે મંદિર વહી બનાવી વાળો જ નારો હતો। નહીં, આપણે દરેક આપણા એજન્ડામાં સંકલ્પ પત્રમાં રામ મંદિર એ પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં, આ દેશના પ્રત્યેક હિન્દુની આસ્થા જોડાયેલી છે અને જ્યારે એની આસ્થા જોડાયેલી હોય ત્યારે રામ મંદિર ત્યાં બનવું જ જોઈએ। પરંતુ જે રામ મંદિર બનાવવાની બાબતમાં આપ સૌ તાજેતરના છેલ્લા 4-5 દશકાથી આ જે સંઘર્ષ ચાલી રહ્યો છે, કોર્ટમાં સંઘર્ષ ચાલી રહ્યો છે, એના કારણે આ કામ વિલંબિત થયું છે। નરેશભાઈ ઘણા ખુશ હશો તમે તો, કારણ કે જે ડાયલોગ તમારા પક્ષના નેતાઓ બોલતા હતા ભારતીય જનતા પક્ષ માટે મંદિરને લઈને, તે ડાયલોગ હવે પ્રવીણભાઈ બોલવા લાગ્યા। પ્રવીણભાઈનું બદલાયેલું રૂખ કોંગ્રેસ માટે કેટલું ફાયદાકારક? હું એવું માનું છું કે જે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન છે એ તો હિન્દુસ્તાનના કરોડો લોકોના હૃદયના સમ્રાટ છે અને પૂરા દેશની એમના પ્રત્યેની શ્રદ્ધા છે। આજે જે રીતે ઝઘડો ઊભો થયો છે, ભારતીય જનતા પાર્ટીએ જે રીતે રામચંદ્ર ભગવાનના નામે આખા દેશમાં માર્કેટિંગ કર્યું, આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે એવું કહેવાય કે રામચંદ્ર કહે ગયે સિયાસે, રામચંદ્ર કહે ગયે સિયાસે, એસા કલયુગ આયેગા, રામચંદ્ર કહે ગયે સિયાસે, એસા કલયુગ આયેગા, મેરા જન્મ કહા હું આવો સુપ્રીમ કોર્ટ બદલાયેગા। એટલે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં જે વિવાદમાં લઈ જવામાં એમને જે ભૂમિકા ભૂતકાળમાં બધી ભજવી છે, અને વિશ્વ હિન્દુ પરિષદમાં પણ અમે નોટિસ કર્યું કે 3-4 જાતના સૂર છે। કોઈ કહે છે આપણે બળજબરીથી બનાવી દેવું જોઈએ, કોઈ કહે છે સુપ્રીમ કોર્ટ કે એમ કરવું જોઈએ, કોઈ કહે છે બીજા લોકો બીજી જ્ઞાતિના આગેવાનો સાથે ને બીજી સંસ્થાઓ સાથે વકફ બોર્ડ સાથે સમાધાનીકરણ વલણથી આપણે કરવું જોઈએ। એટલે એમના વ્યૂ પણ આ બાબતમાં સ્પષ્ટ નથી ને આજે તો છેલ્લા 25 વર્ષથી આ મુદ્દો ચાલી રહ્યો છે જેના નામે એમને ઘણા બધા મત હિન્દુઓમાં ડિવિઝન કરીને, કારણ કે પહેલાં અમે કોંગ્રેસના હિન્દુ જ આગેવાન છીએ પણ અમે એમના હિન્દુ આગેવાનથી અમને જુદા ગણતા હતા, હવે એમની અંદર જ હિન્દુ જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સાથેના આગેવાનો હોય એ જુદા હિન્દુ છે અને જે એમની સાથે ના હોય એ જુદા હિન્દુ છે। એટલે એમનામાં પણ દેવસિંહભાઈ તો પહેલાં કોંગ્રેસમાં હતા એટલે પહેલાં ઓરિજિનલ અમારા હિન્દુ હતા, પછી એમના મગા એટલે એમના હિન્દુ થયા, હવે એમના ત્યાં કયા ભાગમાં છે એ પોતે જ કહી શકે હું એમના વિશે। દેવસિંહભાઈ જે પ્રકારે તેઓએ કહ્યું એસા કલયુગ આયેગા, જ્યારે નારો હતો ને 19માં સરકાર આવતી હતી ત્યારે તો રામયુગની વાત કરતા હતા, રામ કેમ ભૂલાઈ ગયા? જો કે રામ ક્યારેય ભૂલાય નથી, પ્રવીણભાઈ કહે છે, હું નથી કહેતો, પ્રવીણભાઈ 3 દિવસથી કહેવાનું શરૂ કરે છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારે કાર્યપદ્ધતિ રહી છે અને
કાર્યપદ્ધતિ પ્રમાણે જ્યારે સૌને સાથે રાખીને બેઝિકલી જે વિચાર છે કે માતા ભૂમિ હો અહમ પુત્રો અહમ પૃથ્વી આય, આપણે સૌ એક ધરતી માતાના સંતાન છે, વસુદેવ કુટુંબકમની ભાવનાથી આપણે આ કામ કરી રહ્યા છીએ, ત્યારે સૌને સાથે રાખીને જો આનો ઉકેલ આવતો હોય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની એ નેમ રહી છે કે સાથે મળીને આ એક જેની સાથે કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે એનું એક સારું પરિણામ મળે અને દેશમાં સૌ સાથે મળીને ભવ્ય રામ મંદિરનું નિર્માણમાં સાથ આપે. ઇકબાલભાઈ, ક્યારે તમે વિચારેલું કે જે જય શ્રીરામના નારા લગાવતા હતા, નરેન્દ્રભાઈ મોદીની સાથે કંધો કંધો મિલાવીને ફરતા હતા, તે ક્યારે આ પ્રકારે અલગ સ્ટેન્ડ લેશે? પ્રવીણ તોગડિયાની વાત કરી રહીશું. જો ડૉક્ટર પ્રવીણ તોગડિયા સાહેબનું જે અત્યારે વલણ હોય, એમના જે પરિવર્તનો આવ્યા હોય, બીજેપીના જે પણ કંઈ હોય અને જે કંઈ પણ હોય, અમારા સામે તો મુસ્લિમો સામે તો એજન્ડામાં બધા એક જ છે. જેમ અત્યારે નરેશભાઈએ પણ જે વાત કરી કે હવે હિન્દુ હોવાની હોડ લાગી છે, દેશની સૌથી મોટો પક્ષ જે સેક્યુલર હોઈ શકે એ પણ જાહેર ચર્ચામાં આ રીતે આવીને કહી શકે, એટલે અમારા માટે તો વિચારવાનું થઈ ગયું છે. મને એમ લાગે છે કે બીજેપી હોય, વીએચપી હોય, ડૉક્ટર પ્રવીણ તોગડિયા હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, એમની આસ્થા રામ મંદિર કરતાં વધારે એમની આસ્થા રામ મંદિર દ્વારા સત્તા પ્રાપ્ત કરવાની થઈ ગઈ છે. એટલે આ એક પેલું ફોર્મ્યુલા મળી ગયો છે કે આના દ્વારા આપણે સત્તા પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણે જોયું કે સત્તા પ્રાપ્ત કરી પણ છે એ દ્વારા. તો મારું તો એમ માનવું છે કે આ દેશ આસ્થાથી નહીં પણ સંવિધાનથી ચાલે છે. આપણે ભારતમાં બધા જ ધર્મના સંપ્રદાયના લોકો બહુ સારી રીતે હળીમળીને રહીએ છીએ, વર્ષોથી રહીએ છીએ. કોઈ ડિસ્પ્યુટ હોય તો એને કોર્ટ દ્વારા આપણે સોલ્યુશન કરવું જોઈએ. અને મુસ્લિમો પણ ઈચ્છે છે કે કોર્ટનો જે પણ આદેશ આવશે અમારે સર્વ માન્ય છે, અમે એને માનીશું. આખો મુસ્લિમ સમાજ એમ કહે. અખિલ દાદાજી, આપ દિવસભર પ્રવીણભાઈ સાથે રહ્યા છો, જ્યારે મંચ ઉપર પ્રવીણભાઈ આવ્યા અત્યાર સુધી પ્રવીણભાઈનું ભાષણ જે શરૂ થતું હતું જય શ્રીરામના નારા સાથે શરૂ થતું હતું, આજનું જે ભાષણ હતું હિન્દુ ફર્સ્ટના નારાથી શરૂ થયું, શું કારણ રહ્યું? શું આ પ્રવીણભાઈનું પણ યુટર્ન? આજે તમામ લોકોના નારા જય શ્રીરામથી ચાલુ થયું છે. તમામ ના હતા, પણ પ્રવીણભાઈ જ્યારે મંચ ઉપર શરૂ કર્યું ત્યારે તેઓ હિન્દુ ફર્સ્ટ વાળો નવો નારો. એ વિષયનો જવાબ તો પ્રવીણભાઈ આપી શકશે, પણ મેં બી આજે ત્યાં પ્રવચન કર્યો હતો, પણ મને એવું નહીં લાગ્યું કે હું પહેલાં બોલતો હતો અને આજે કંઈ બોલ્યો એમાંથી કંઈ અલગ બોલ્યો. પ્રવીણભાઈ બોલ્યા થોડુંક અલગ લાગ્યું, એમને વીએચપી માટે અત્યાર સુધી સારું બોલતા હતા, પહેલી વાર વીએચપી તૂટ્યું. આજે પણ આપણા માણસો ત્યાં હતા, મને ખબર છે સારી રીતે, આજે પણ બોલ્યા અને આજે બોલવામાં વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, ભારતીય જનતા પાર્ટી તમામ લોકોના મુદ્દા આ જ હતું એવું જોરથી શબ્દોમાં બોલ્યા છે, જે આજે અમે બધા કરવા બેઠા છીએ અને જે આજે સરકાર જોડે માંગણી છે, એ જ શબ્દો આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટીના ત્રણેય હતું. સ્વીકાર્યા નહીં, પ્રવીણભાઈને હટાવવામાં આવ્યું, જેથી કરીને એ ઉપવાસ ઉપર બેઠા. ઉપવાસ હટાવવાના કારણે કે મંદિરની માંગ માટે? બે અલગ અલગ વિષય છે. ડૉક્ટર પ્રવીણભાઈને એકેલી વાત નથી, દેશના તમામ હિન્દુ સંગઠનોના અને તમામ હિન્દુના સંતોના રામ મંદિરનો માંગણી હતી. એક વિષય આ થઈ ગયું. બીજું વિષય થઈ ગયું પ્રવીણભાઈ હટાવવાનું કે નહીં હટાવવાનું. એ હું મારા વિચારથી જ કહું, ડૉક્ટર પ્રવીણભાઈને આ સમયે જે હટાવવામાં આવ્યું છે મને લાગે છે યોગ્ય નથી. તો શાના માટે યોગ્ય નથી? હવે સરકાર હિન્દુ વિચારધારાની બની છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહે છે કે ભારતીય જનતા પાર્ટીના કે હિન્દુ વિચારધારાની સરકાર છે, તો હવે જ્યારે એક જ વર્ષ બાકી છે ત્યારે રામ મંદિર માટે સેશનમાં કાયદો બનાવવો જોઈએ, રામ મંદિરનું નિર્માણ કરવું જોઈએ. તો ડૉક્ટર પ્રવીણભાઈ અને અમને બધાને તમામ લોકોને આ બધું વિશે એક્ઝેક્ટ ખબર છે. કોકજીજી આવ્યા છે, એમનો સન્માન છે, પણ કોકજીની જ્યારે આંદોલનની વાત આવશે, એ કોર્ટમાં રહેલા માણસ છે, જજ રહેલા છે, સંવિધાનમાં રાજ્યપાલ રહેલા છે, તે બોલતા પહેલાં ત્રણ વાર વિચાર કરશે કે મારે શું બોલવું શું નહીં બોલવું. તો જ્યારે આંદોલન થાય છે ત્યારે કડક ઇસ્ટિમેટ કરવું પડે છે, ત્યારે એ કરી નહીં શકે. એ ટાઈમે અમને હટાવવાનું મને યોગ્ય લાગતું નથી. બિલકુલ, દર્શકોને જણાવી દે કે આ સમગ્ર જે વિવાદ હતો રામ જન્મભૂમિનો, અયોધ્યાનો જે વિવાદ હતો, તેની ક્રોનોલોજી શું રહી, અત્યાર સુધી તે મુદ્દે શું થયું, ધોની પાસેથી. જે બિલકુલ, દર્શકોને સૌથી પહેલા રામ મંદિરનો મુખ્ય વિવાદ શું હતો એ બતાવી દઈએ. તો રામ મંદિર, અયોધ્યામાં રામજીની જન્મભૂમિ પર
આઝાદ કરવા માટે અભિયાન શરૂ કર્યું હતું અને 1989 માં બીજેપી એ ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર માટે VHP ને સમર્થન આપ્યું. 1990 માં અડવાણીએ સોમનાથ થી અયોધ્યા રથ યાત્રા કરી હતી. ત્યારબાદ 6 ડિસેમ્બર 1992 માં રામ મંદિરનો એક ભાગ તોડી નાખવામાં આવ્યો હતો. 6 ડિસેમ્બર 1992 માં બાબરી મસ્જિદ તોડી નાખવામાં આવી હતી અને ત્યારબાદ વિવાદ વધુ વકર્યો હતો. 1992 માં કાર સેવકોએ મસ્જિદનો વિવાદિત ભાગ તોડ્યો હતો. તપાસ માટે MS લિબ્રહાન કમિશનની પણ રચના થઈ. 2002 માં PM વાજપેયીએ સમાધાન માટે અયોધ્યા વિભાગ પણ સ્પેશિયલ શરૂ કર્યો હતો. વર્ષ 2003 માં સ્થળના હકને લઈ અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, પરંતુ 2010 માં હાઈકોર્ટે વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચવા માટે નિર્ણય સંભળાવ્યો હતો. વર્ષ 2011 માં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી હતી. 2017 માં બાબરી ધ્વંસ કેસમાં ભાજપના નેતાઓ સામે કેસ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જી રોનક, ધ્વનિ આપે જે જણાવ્યું અને જે વિવાદ છે તે વિવાદને લઈ એક જ પરિવારમાં હવે ઝઘડો શરૂ થઈ ગયો છે. પ્રવીણભાઈ તોગડિયા VHPથી અલગ પડી ગયા, VHP વિશે પણ બોલવા લાગ્યા, પરંતુ સૌથી મોટી વાત દર્શકોને તમામને જણાવી જરૂરી છે કે આ વિવાદ જ્યારે શરૂ થયો અને કોર્ટ સુધી પહોંચ્યો હતો ત્યારે કોર્ટમાં જનાર જે પ્રમુખ બે ફરિયાદી હતા તે પૈકીના હતા દિગંબર અખાડાના મોહમ્મદ પરમહંસજી અને સાથે જ મહંત પરમહંસજી સાથે જ મોહમ્મદ આસિમ અંસારીજી. આ બંને માટે બહુ સુખદ અને આશ્ચર્યજનક વાત એ પણ રહી કે આ બંને કોર્ટમાં સાથે જતા હતા, એક સાથે સાયકલ પર બેસીને જતા હતા, કોર્ટ કેમ્પસની અંદર જ એક સાથે ચાની ચુસ્કી પણ મારતા હતા, કોર્ટની મુદત પત્યા પછી એક સાથે ઘેર જતા હતા. ફરક આટલા વર્ષમાં એ આવી ગયો કે જે આ મુદ્દે લડવા માટે એક થવાની વાત કરતા હતા તે જ VHPમાં બે ભાગલા પડી ગયા. મહંત સાહેબ, આપની જોડેથી જાણવા માગીશ શું કારણ ભાતૃત્વની ભાવના ઓછી થઈ ગઈ, ખાસ કરીને નરેન્દ્રભાઈ સાથેની? વ્યક્તિ વિશેષની વાત નથી, પક્ષ સાથેની વાત કરી લઈએ. અમે લોકો લગભગ છેલ્લા 30 વર્ષથી આ આંદોલનમાં જોડાયેલા છીએ. સત્તાના શિખરે ઉપર બેઠેલો વ્યક્તિ એ પણ અમે બધા સાથે બેઠેલા છીએ અને ત્યારે બધા બેઠીને એક જ વાત કરતા હતા, કોંગ્રેસ રામ મંદિર નથી બનાવતી, અમે સત્તામાં આવીશું રામ મંદિર બનાવીશું, 370 કલમ કરી હટાવીશું, સિવિલ કોર્ટ લાવીશું, ગૌ હત્યા બંધ કરીશું. ધીમે ધીમે માનની લાલકૃષ્ણ આડવાણી જે સોમનાથથી યાત્રા કાઢ્યા, આપ હમણાં રામચંદ પરમહંસનું નામ દીધું, એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના ટોચના ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી માનની અટલ બિહારી વાજપેયી એમની સ્મશાન યાત્રામાં જ્યારે એમની અંતિમ ક્રિયા થતી હતી ત્યારે સરયુ નદીના કાંઠે અમે બધા મોજૂદ હતા. ત્યાં પણ મીડિયાના સામે અને એના વક્તવ્યમાં એમાં કીધું હતું કે મેં રામ મંદિર કા નિર્માણ કરૂંગા. મેરે કહેને કા તાત્પર્ય એ હૈ કે અમારા બધાનો એક જ એજન્ડો, અયોધ્યામાં રામ મંદિર બનાવો. ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ કહે છે, મને બી કહે છે, ટેલિફોનિક વાત બી થાય છે, મેં મંદિર બનાવુંગા, મને ખુશી છે, મંદિર બનાવશે ખુશી છે, પણ મંદિરની બાજુમાં તમે મસ્જિદ બનાવશો કે નહીં એ પણ કેમ બોલતા નથી? અયોધ્યામાં મસ્જિદ ક્યારે નહીં બનવા દઈએ અને બાબરી મસ્જિદ તો ક્યારે પણ નહીં બને. અયોધ્યાના તમામ હિન્દુઓનો એક જ વિચાર છે, અયોધ્યા માટે 4.5 લાખ લોકો પોતાના પ્રાણની આહુતિ આપી ચૂકેલા છે. અયોધ્યામાં માત્ર ને માત્ર રામ મંદિર બને એવા તમામ દેશના સંતો અને હિન્દુની પ્રજાની અપેક્ષા છે. આપ શું માનો છો, આપની કોમ્યુનિટીની શું ભાવના છે? આપણે હિન્દુ ધર્મગુરુની વાત તો સાંભળી લીધી. જો વિચલદાસજી તો ધર્મગુરુ છે, હું એમનો સન્માન કરું છું અને ભાજપ અને કોંગ્રેસના મિત્રો પણ છે. હું આ બધી ચર્ચામાં એ નથી કરવા, હું ઇસ્લામ ધર્મનો પ્રતિનિધિ તરીકે આવ્યો છું. એટલે દર્શક, આપના માધ્યમથી દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે મસ્જિદની શરઈ હેસિયત શું છે, એટલે મસ્જિદ કોને કહેવાય? જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જમીન, એની માલિકી અને કબજો હક મસ્જિદ માટે વકફ કરી દે, તમે વકફ નામ સાંભળ્યું હશે, તો ઇસ્લામની શરિયતનો એ છે કે વકફ કરી દેવામાં આવે ત્યારે એની ઉપર મસ્જિદનું નિર્માણ થઈ શકે છે. એ સિવાય મસ્જિદનું નિર્માણ કોઈ અન્યની જમીન ઉપર થઈ શકતું નથી.
અને મસ્જિદ જે છે એ અલ્લાહની મિલકત છે, એટલે ભારતના બધા જ મુસ્લિમોની મળેને પણ નથી એની માલિકી હક કે કબજો હક, કે વિશ્વના બધા મુસ્લિમોની પણ નથી. એટલે જે આપી દેવાની વાત કરવામાં આવે છે કે મોટું મન રાખીને ભેટ, પણ અમારી વસ્તુ જ નથી તો અમે ભેટ કેવી રીતે આપીએ? અને જો કોઈ અન્યની જમીન પચાવીને કે એના ઉપર બળજબરીપૂર્વક જો કોઈ મસ્જિદ બનાવવામાં આવે તો એની ઉપર નમાઝ પડવો ગુનો છે, મોટો ગુનો છે. અને જો આ વસ્તુ સાબિત થઈ જાય કે કોઈ જગ્યાએ મંદિરને કે કોઈ અન્યની જમીન પચાવી પાડીને કે તોડીને કે બળજબરીને કોઈ અગર જો મસ્જિદ બનાવવામાં આવે તો ત્યાં નમાઝ પડવી ગુનો છે અને મુસ્લિમો સૌથી પહેલાં પોતાના હાથે એને ધ્વસ્ત કરશે. પણ અવિચલદાસજીએ જે રીતે વાત કરી અત્યારે કે આપણે ભારતમાં રહીએ છીએ અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને એક સંવિધાન મુજબ અને કાયદા મુજબ આપણે ચાલીએ છીએ, એક વિવાદ છે વર્ષોથી અને ટાઇટલ સ્યુટ છે. એક ટાઇટલ સ્યુટ ધીરે ધીરે આસ્થામાં પરિવર્તિત થઈ ગયો છે. તો આ જે ટાઇટલ સ્યુટ છે કે ભાઈ આ જે જમીનનો ભાગ છે જે બાબરી મસ્જિદ હતી અને એને તોડી પાડવામાં આવી છે, અત્યારે પણ બેને પણ વાત કરી અને શંકરાચાર્યનું નિવેદન છે કે હિન્દુ ભાઈઓએ જે રીતે એને ક્રૂરતાપૂર્વક તોડી છે એ સાબિત કરે છે કે મસ્જિદ છે. તમે કોઈ સામે માળખાને તોડી નાખો અને આ રીતે તોડી નાખો એનો મતલબ એ છે કે એક મસ્જિદ હતી અને એને તોડી નાખવામાં આવી છે. જ્યારે આ બની છે 1528થી ત્યારથી લઈને 1825 સુધી આની ઉપર કોઈ વિવાદ નથી થયો ત્યાં મસ્જિદમાં નમાઝ પડવામાં આવતી. દેવસિંહભાઈની પ્રતિક્રિયા લઈએ. એક મિનિટ. બાબરી મસ્જિદ જે બાજુમાં રામચબૂતરો હતો એનો જ્યારે પ્રથમ વખત કેસ આવ્યો ત્યારે કોર્ટે પણ નોંધ્યું કે બાજુમાં મસ્જિદ છે તો ચબૂતરામાં તમે ખાલી માત્ર શેડ બનાવી શકો છો, એ સિવાય એનામાં વધારે કોઈ નથી. દેવસિંહભાઈ જી, પહેલી વાત તો ધોનીએ જે વિગત આપી એ લગભગ 1528 બાબરી મસ્જિદ 1528માં મુસ્લિમ આક્રતાઓએ બનાવી, મીર કાબી નામના સેનાપતિએ બનાવી. એ પહેલાં ત્યાં રામ મંદિર હતું અને એના પુરાવા બે વખત એક્સિબિશન થયું આર્કિયોલોજિકલ સર્વે 1977 અને 2003માં. એના પુરાવા મળ્યા કે અહીંયા મંદિર હતું અને એ પુરાવા જે પણ જે એના ડીજી હતા એના અધ્યક્ષ એમણે પોતે દેશ સમક્ષ કહ્યું છે કે અહીંયા જે શિલાલેખ મળ્યો છે, થાંભલા મળ્યા છે. આ રામ મંદિરનો મુદ્દા એ આસ્થાનો મુદ્દો છે. ઈસવીસન 1600 પૂર્વે 3500 વર્ષનો ઇતિહાસ છે અને બાબરી મસ્જિદ તો 1528માં તલવારના જોરે બનાવેલી છે. ત્યાં રામ મંદિર હતું અને ખોદકામ થયા પછી એના પુરાવા પણ મળ્યા છે. દેવસિંહભાઈ એ કહે છે કે અમારી હતી એટલે અમે આપી, તમારી હતી જ નહીં, આ હિન્દુઓની છે. નહીં, વાત એ છે કે તો પછી સુન્ની વકફ બોર્ડ સાથે બેસીને કેમ તમારો પક્ષ તો શાસક પક્ષ બની ગયો, બેસીને કેમ સમાધાન નહીં? એક વાર કોર્ટમાં જાય, આપણે એના સાક્ષી છો કે એક વાર કોર્ટમાં જાય ઇસ્યુ, પછી કોર્ટ એની રીતે તુલનાત્મક જોવે. કોર્ટમાં તો જ્યારે આ મુદ્દો ઉખાડતા હતા ત્યારે પણ કોર્ટમાં હતો. નહીં, કોર્ટ સમક્ષ આ બધા જ મુદ્દા છે, આ પુરાવા છે. નહીં, જ્યારે તમારી પાર્ટીનો મુદ્દો બન્યો, જ્યારે બીજેપી આ મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું ત્યારે પણ કોર્ટમાં હતો. ત્યારે પણ કોર્ટમાં હતો અને ત્યાર પછી જે કોર્ટમાં જે પુરાવાની અવગણના કરવામાં આવી છે, અમે સાથે રહીને કહ્યું છે કે જે આ 1977 અને 2003માં જે ખોદકામ થયું એના શિલાલેખ મળ્યા, ત્યાં જે ઉત્તર પ્રદેશના શૈલીઓ પ્રમાણે જે મંદિર નાગબંદી શિખર મળ્યા છે, આ બધા જ પુરાવા બને છે કે આ મંદિર હતું ત્યાં. સ્વામીજી, આપની નાની પ્રતિક્રિયા લઈશ, વિરામ ત્યારબાદ વિરામ પર જઈશ. હું આ ભાઈ સાહેબે બોલ્યા હમણાં જી, એ મને માંગે છે કે મુસલમાનો પાસે આપી દો, તદ્દન જોઠી વાત છે. ભારતના હિન્દુ ક્યારે અમે માંગતા નથી. અમે અમારું હક જે છે અયોધ્યામાં રામ મંદિર છે, મક્કા મદીનામાં નથી. અમે મક્કા મદીનામાં જઈને એમ નહીં કહેતા કે મને રામ મંદિર બનાવવું છે, હનુમાન મંદિર બનાવવું છે અહીંયા અયોધ્યામાં. બીજી વાત, હમણાં એને 1,00,000 પ્રૂફો દેશના ગણમાન્ય મુસલમાનો સરકારને જે કીધું કે ભાઈ અમારા માણસો રાખો એ રાખવામાં આવ્યું, અમારા મજૂરો રાખો ખોદકામમાં કોઈ ગડબડી નહીં થાય એને રાખવામાં આવ્યું, સુપ્રીમ કોર્ટ અને દેશના ગણમાન્ય મુસલમાનો જે કીધું બધું કરવામાં આવ્યું. માનવતાના આધારે અમે આજે બી તમારી પાસે ભીખ નથી માંગતા અને કાલે બી નહીં માંગતા. અને એ જગ્યામાં રામ મંદિર બનશે. નંબર 3 જી, દેવભાજીએ બોલ્યા, આપે બહુ સુંદર પ્રશ્ન કર્યો. ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્નો આજે આપ મહાનુભાવ એમ કહો છો, કોર્ટ જે નિર્ણય કરે અમે કરીશું. બિલકુલ સ્વામીજી, વિરામ કહું છું વિરામ કે 4 વર્ષ પહેલા એમ તમે કેમ ના સાકતા. સ્વામીજી, નરેશભાઈ વિરામ લેશું, વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું. મારે કે કેમ, બિલકુલ વિરામ લેશું, વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું. આપ જે કહેવા માંગો છો તે પણ પક્ષ રાખશો. વિરામ પછી આપણે વાત કરીશું આ મુદ્દે કેમ રાજનીતિ થઈ રહી છે.
નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે એ મુદ્દે ચર્ચા કરીશું કે અયોધ્યાનો જે વિવાદ છે તે સાચા અર્થમાં આસ્થા અને ધર્મનો જ વિવાદ છે, આસ્થા અને એનો સવાલ છે કે પછી રાજનૈતિક મુદ્દો છે. શરૂઆત કરીશું સુરતથી. ધનરાજ આપની સાથે સુરતના લોકો છે, તેઓ શું માને છે? શું માત્ર આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે? જી બિલકુલ, આપણી સાથે સુરતની જનતા છે, ધર્મેશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. આપ જણાવો, ધાર્મિક કે રાજનૈતિક મુદ્દો? એકચ્યુઅલી આ ધાર્મિક મુદ્દો જ છે અને મંદિર બનવું જ જોઈએ, પણ આ પોલિટિકલ લોકોએ એને પોલિટિક મુદ્દાની જેમ ખેંચખેંચ કરે છે. મંદિર અવશ્ય બનવું જોઈએ અને બહુ જલ્દી બનવું જોઈએ, કેમ કે કરોડો લોકોની આસ્થા છે. આ મુસ્લિમમાં બી શિયા વકફ બોર્ડે બી સપોર્ટ આપ્યો છે, તો સુપ્રીમ કોર્ટે ભલે કીધું છે કે તમે બહાર એને સુલઝાવી શકો છો, તો એ મુદ્દાને ખરેખર સુલઝાવીને રામ મંદિર જલ્દીથી જલ્દી બનાવવું જોઈએ, એ અમારું આસ્થાનો વિષય છે અને રામ મંદિર સરકાર જલ્દી બનાવે એવી અપેક્ષા પણ છે. મનસુરભાઈ, આપનું છે પ્રતિક્રિયા? રામ મંદિર અને બાબરી મસ્જિદ એક એવો મુદ્દો છે જે વર્ષોથી સુલઝાયો છે, ઉલઝાયો છે, અને એને સુલઝાવવાનું કોઈ મેરું નથી. અને અમને વિશ્વાસ છે અમારી ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ ઉપર એ જે ફેસલો કરે એ અમને મંજૂર છે. એનાથી અમારા દેશની એકતા અને અખંડતા તૂટવી ન જોઈએ. બીજા દેશો એવું વિચારે છે કે ભારત એક એવો દેશ છે કે એની એકતા અને અખંડતા જો તોડવા જાય તો આખું દેશ નેસ્ત નાબૂદ થઈ જાય. અને અમે 1 કરોડ જે 125 કરોડ ભારતીયો છે એ ઈચ્છતા નથી કે અમારો દેશ તૂટી જાય અને ભાંગી જાય. બિલકુલ. ધન્યવાદ. તમારી શું પ્રતિક્રિયા? હાજી, અમે આમાં એવું છે કે જ્યારે ઉચ્ચ ન્યાયાલયમાં આપણો જે કેસ કેન્ડિંગ બોલાવે છે અને જે રીતે હમણાં જેવી રીતે ફાસ્ટ્રેક કોર્ટ જેવું આ ચલાવવામાં આવે છે કે જેવી રીતે આમાં તારીખ પડતા પડતા એ પોલિટિકલી મુદ્દો થઈ જાય છે અને આ બધા બંને ધર્મની આસ્થાનો મસલો છે. એવું નથી કે રાજનીતિક મુદ્દો બની ચૂક્યો છે, પરંતુ જાણી લઈએ આખો મુદ્દો શું હતો અને આ મુદ્દા ઉપર અત્યાર સુધી રાજનીતિ શું થઈ અને રાજનીતિનો ફાયદો કોને મળ્યો. રામના નામે તર્યું ભાજપ. મહામહેનતે લોકસભાની 2 સીટ સુધી પહોંચેલ ભાજપનું કમળ ત્યારે ખીલવા લાગ્યું જ્યારે લાલકૃષ્ણ અડવાણી સોમનાથથી રામ રથ યાત્રા લઈને નીકળ્યા. નરેન્દ્ર મોદી સારથી હતા અને રથ પર સવાર હતા અડવાણી. ચારે કોર હિન્દુત્વનું મોજું ફરી વળ્યું અને 1996માં પહેલીવાર દિલ્હીની ગાદી પર ભાજપના પ્રધાનમંત્રી બિરાજમાન થયા. રામ નામની ગુંજની સાથે માત્ર લોકસભા જ નહીં પરંતુ દેશભરના મોટાભાગના પ્રદેશ પર ભાજપ સત્તારૂઢ થઈ. રામ નામ નીચે કોંગ્રેસ કચડાયું. રામલલ્લાના દરવાજા ભલે રાજીવ ગાંધીએ ખોલ્યા, પણ 1992માં બાબરી ધ્વંસ બાદ કોંગ્રેસ સતત પરસ્થ થતી રહી. કસમ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે, કેસરિયા બ્રિગેડનો નારો એટલો તો બુલંદ થયો કે કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી ગણાવા લાગી. અડવાણી બાદ નરેન્દ્ર મોદી હિન્દુ હૃદય સમ્રાટ બન્યા અને પહેલા ગુજરાત પછી દેશ સર કર્યો. જોકે મોદી બીજેપી અને હિન્દુત્વવાદી સંગઠનોના સુર બદલાતા નજર આવ્યા. ભાજપના નેતાઓએ કટ્ટર હિન્દુવાદી છાપ ઘૂસવાનો પ્રયાસ કર્યો, કેમ કે અયોધ્યા વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે ભાજપના નેતાઓ આ મુદ્દે તોલમોલ કે બોલની નીતિ અપનાવી રહ્યા છે. ખેર, આરએસએસ વાર તહેવારે રામ મંદિરના નિર્માણની વાત જરૂર કરી લે છે. બિલકુલ, આ જ મુદ્દે ઘણી પ્રતિક્રિયાઓ ફેસબુક પર પણ મળી રહી છે. જે રીતે આપણે નરેશભાઈ અહેવાલમાં જોયું, કોંગ્રેસ આનો ફાયદો ન ઉઠાવી શક્યું. રાજીવ ગાંધીની પહેલ શું હતી આપ જાણો છો? રાજીવ ગાંધી, સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે એમણે જ રામ મંદિરના તાળા ખોલવાનો આદેશ આપ્યો હતો અને એમના આદેશથી જ એ વખતના ગૃહમંત્રી બુટાસિંહ સાહેબ હતા, જે આજે બી હયાત છે, એમણે ત્યાં જઈને તાળા ખોલ્યા હતા અને દર્શન કરવા માટે બધાની એક સગવડ ઊભી થઈ. પરંતુ કોંગ્રેસ હંમેશા આ ધાર્મિક મુદ્દાનો કોઈ દિવસ ફાયદો લેવાનો કે એનો દુરુપયોગ કરવાનો કોઈ દિવસ કોઈએ પ્રયત્ન કર્યો નથી, કારણ કે કોંગ્રેસ એક સેક્યુલર પાર્ટી. પણ તમે જુઓ કે જ્યારે રામચંદ્ર ભગવાનને વનવાસ હતો, સીતા માતા સાથે હતા અને એમને એક લક્ષ્મણ રેખા દોરી હતી મૃગની પાછળ જતા પહેલાં, અને જે ભગવા કપડામાં રાવણ આવ્યો ત્યાં આગળ સીતા માતાનું હરણ કરવા, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આ દેશના કરોડો લોકો ભગવા કપડા પ્રત્યે શ્રદ્ધા રાખે છે, એમને હાથ જોડે છે, એમના પગે લાગે છે. એટલે ભગવા કપડામાં આવીને આ દેશના લોકો સાથે છેતરપિંડી કરવાનું, જેમ રાવણે એ વખતે રાજા રામચંદ્ર ભગવાન સાથે કર્યું હતું, સીતા માતાનું હરણ કર્યું હતું, એમ ભારતીય જનતા પાર્ટીને હું તમને એટલા માટે દાખલા સાથે કહું છું કે 2004નો ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જો,
પહેલા નંબર ઉપર રામ મંદિર બનાવવાનું એમણે વચન આપ્યું હતું આ દેશની પ્રજાને, કારણ કે દેશની પ્રજાને ડાયવર્ટ કરીને પોતાની તરફ હિન્દુઓના મત લેવા. 2014માં આપણા જ્યારે વડાપ્રધાન બન્યા છે એમના ચૂંટણી ઢંઢેરામાં, ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં 41માં નંબર પર આ રામ મંદિરની વાત છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ રાવણના વેશમાં આવીને સાધુના કપડાં પહેર્યા હતા, એટલે દેશની જેમ એ વખતે સીતામાતા છેતરી ગયા એમ આજે દેશની જનતાને છેતરી છે. અને એટલા માટે જ આ પ્રવીણભાઈ જેવા એમના જે VHPના આગેવાનો છે એમને પોતાને ઉપવાસ કરવા પડે છે. એટલે અમને હવે આખી દેશની જનતાને ખબર પડશે કે આ ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે. દેવસિંહભાઈ, પહેલી વાર જોવા મળ્યું કે કોંગ્રેસ અને VHPના એટલે કે પ્રવીણભાઈના સૂર એક જેવા નજર આવે. 2014માં આપ પણ ચૂંટણી લડ્યા હતા. નરેશભાઈએ કહ્યું કે 41મો નંબરનો મુદ્દો હતો એજન્ડામાં. શું 41માંથી પણ હવે આઉટ? જો, પહેલી વાત તો એ કે એવા ક્રમાંકની જરૂર નથી. રામ મંદિર છાપેલું છે, હું મારું નથી કહેતો, ઠીક છે, પણ એવા કોઈ ક્રમાંકના આધારે એજન્ડા ઉપર કામ થતું નથી. રામ મંદિરનો મુદ્દો કરોડો લાખો ભારતીય જનતા પાર્ટીની આ દેશના પ્રત્યેક હિન્દુનો એ ઈચ્છા છે કે રામ મંદિર ત્યાં બને. અને એ માટે જેમ પ્રતિક્રિયાઓ પણ તમે જોઈ કે જે પ્રકારે ન્યાયાલયની આપણી મર્યાદાઓ છે એના કારણે પણ આવનારા ટૂંક સમયમાં, જો 60 વર્ષમાં નથી બનાવી શક્યા, રાજનીતિ કહેવા જઈએ તો ઘણું બધું કહી શકાય, પણ જો ભારતીય જનતા રામ મંદિર બનાવશે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનાવશે. અખિલેશ્વર દાસજી, આપની જોડેથી જાણવા માંગીશ, આપની જોડેથી સાફ પાસેથી એક સંત તરીકે હું એક નિવેદન કરું છું કે રામ મંદિર બનાવશે કહી દીધા, પણ સાથે સાથે એવું કહી દે કે બાજુમાં મસ્જિદ બનાવશે કે નહીં. મસ્જિદ તો ત્યાં, મસ્જિદ ના બદલે જ રામ મંદિર ત્યાં બનવાનું છે. ઓલરેડી ત્યાં મસ્જિદ હતી, મુસ્લિમ આક્રંતાઓ જે કામ કર્યું છે. અયોધ્યામાં રામ મંદિરની બાજુમાં મસ્જિદ બનશે કે નહીં? નહીં બને. બહુ સુંદર, હું આપનું સ્વાગત કરું છું. આપની જોડેથી જાણવા માંગીશ, કોંગ્રેસે આટલી મદદ કરી જેવી રીતે આ ઓન પેપર છે, કે રાજીવજીનો શું રોલ હતો? તમે ક્યારે કોંગ્રેસ ઉપર ભરોસો ન કર્યો અને આટલા વર્ષો પછી હવે તમે એમ કહો છો કે અમારી જોડે ભારતીય જનતા પક્ષે ભરોસો? તો મને લાગે છે એ સમજ નહોતી અખિલેશ દાસ જે અત્યાર સુધી વિએચપીના નેતાઓ ટાઈમમાં કદાચિત એબીપી અસ્મિતા નહીં હોય, એ સમયે કોઈ વ્યવસ્થા નહીં હતી અને સાધનો પણ નહીં હતા. હું એ સમયની વાત કરું છું કે જ્યારે માઇક બાંધેલા ભૂંગળા એ જ ગાડી લેવા આવતી અને એ જ ગાડી પ્રચારમાં ભરતી, અને અમે લોકો ભારતીય જનતા પાર્ટીના માટે પ્રચાર કરતા કે આ મંદિર બનાવશે. સાંભળો, સંત થઈ એ સમયે, એ સમયે પણ અમે કહેતા મંચ ઉપરથી જાહેરમાં, બીજું કોણ કહેતું મને બહુ ખબર નથી, પણ અખિલેશ્વર દાજી એવું કહેતા, અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે શ્રીમતી સોનિયા ગાંધી અને શ્રી કોંગ્રેસના તમામ વડીલ આગેવાનો દિલ્હીથી અયોધ્યા ચલો, રામ મંદિર બનાવવા માટે આંદોલન ચાલુ કરો, અમે તમામ સંતો તમારી સાથે. નહીં, વાત એ છે કે સંત દિશા બતાવતા હોય સ્વાભાવિક રીતે જ, એટલે દુનિયાદારી સમજીને દિશા બતાવતા હોય. તો સંતોને એ વખતે કેમ એ દિશા ન દેખાઈ? એ વખતે કેમ, જો અત્યારે સાચા હોય, અત્યારે એ વાત સાચી હોય પ્રવીણભાઈની, VHPની, આપ લોકોની, તો એ વખતે કેમ એ સમજ નહોતી? બધા જ સમજ હતી, પરિસ્થિતિ બદલાઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા નહીં, અમે જાગેલા જ હતા, અમે જાગેલા હતા. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સારા લોકો છે, જેમ દેવબા અત્યારે કીધું કે બાજુમાં મંદિર નહીં બનશે, આવા ઘણા બધા લોકો છે. પણ હવે દેવબાને કેટલું ઉપજે છે ત્યાં, એ એક મહત્વની વાત. સાંસદ મહોદય, નિર્ણય એમને નથી, નિર્ણય અદાલત કરશે. કદાચિત એ કહી દે, પેલો ઉપરથી સૂચના આવી જાય કે નહીં ત્યાં મંદિર મસ્જિદ બનશે, તેમની તાકાત એવું નથી કે નહીં સાહેબ મંદિર જો મસ્જિદ બનાવશો તો લો આ તમારું રાજીનામા ધરી દઉં છું. આવા કહેનારા તાકાત બી તો જોઈએ ને. બિલકુલ, તો અમને ખબર નથી. એવું બધી ઘણી બધી બાતો છે જે મીડિયા સામે, તમારી સામે નહીં કહી શકે, અમે અંદર ઘણી બધી બાતો જાણીએ છીએ, પણ એનો ટાઈમ હજી નથી. જાણતા હોય તો કેમ એક સંત એક સાધુ પડદો કેમ રાખે એ સમજાવો, કેમ ખુલીને વાત ન કરે? પડદો રાખ્યો તો શું કામ આવ્યો? હું એ જ કહું સ્વામી, ખુલીને કેમ વાત? પણ એનો સમય હજી આવ્યો નથી. હું તમને કહી, 19 નું ઇલેક્શન ના, હું પહેલા જ કહી દઈશ, અખિલેશ્વર દાજી મહારાજને રામાયણની એક ચોપાઈ છે, રાજા દેવબા બને કે રાજા નરેન્દ્રભાઈ બને કે રાજા વિજયભાઈ રૂપાણી બને, મારે એનાથી કંઈ દૂર દૂર સુધી લેવા નથી. મારે તો એટલું આ મહાન ભાવ પાસે લેવું છે, અયોધ્યામાં રામ મંદિર બનાવો, ગૌ હત્યા બંધ કરો, 370નો કલમ અમારા માટે જે હિન્દુઓ માટે નિયમ છે એ તમામ લોકો માટે
એ નિયમ લાગુ કરો. આ તમામ મહાનુભાવ પાસે મારે એટલું જ જોઈએ. ઇકબાલભાઈ, આપ આપની પ્રતિક્રિયા. 75% ચર્ચા, મને 25% નો સમય બી નથી મળ્યો એના માટે મને પૂછતો. જો ચર્ચા જે છે મૂળ, જે સુપ્રીમ કોર્ટમાં જે કેસ છે એ ટાઇટલ સ્યુટનો છે કે આનો માલિકી અને કબજો કોની પાસે છે એની ઉપર નિર્ણય આવવાનો છે, ફેસલો એની ઉપર આવવાનો છે. આસ્થા ઉપર અત્યારે કોર્ટના, સુપ્રીમ કોર્ટના જજે કીધું છે કે આસ્થા ઉપર અમે નહીં કરીએ, જો તમે બહાર સમાધાન બંને પક્ષકાર કરે તો અમને વાંધો નથી, પછી અમે ટાઇટલ સીટ ઉપર જઈશું અને એના મુજબ એ કરીશું. મુદ્દો આ નથી કે ત્યાં રામ મંદિર હતું કે નહીં હતું, એ ચર્ચા જ નથી ત્યાં સુપ્રીમ કોર્ટની અંદર. સુપ્રીમ કોર્ટની અંદર ચર્ચા આ છે કે આ જે જગ્યા છે એની માલિકી અને કબજો હક કોનો છે, એ સિવાય બીજું કોઈ નથી. અને કોઈ વસ્તુ સુપ્રીમ કોર્ટની અંદર હોય, આપણી સુપ્રીમ કોર્ટની હોય, જે દેશમાં આપણે વસીએ છીએ એ દેશની સુપ્રીમ કોર્ટ હોય, બંધારણ હોય આપણું, અને ત્યાં કેસ અંદર સુપ્રીમ કોર્ટમાં હોય છે, નિર્ણય આવવાનો છે. અને એ સમયે માનનીય અચલ અવિચલ દાસજી જે મહારાજ છે, અખિલેશ મહારાજ છે, એમનો કહ્યું નામ મંદિર ત્યાં જ બને. કોઈ વસ્તુ કોર્ટની અંદર હોય અને તમે આવી રીતે એ કરો તો એ ન ચાલી શકે. બીજી વસ્તુ મને લાગે છે, એક મિનિટ, મારી વાત જરા કમ્પ્લીટ થઈ જાય, મારી વાત કમ્પ્લીટ થઈ જાય. વિવાદ તો નીચે નીચલી કોર્ટથી લઈને હાઈકોર્ટ થઈને સુપ્રીમ કોર્ટ સુધી આવ્યો છે, બરાબર છે. ઠીક છે, 1952ની અંદર બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી. હવે વાત થાય છે કે ભાઈ કાયદો લાવીને બને, અમને કોઈ વાંધો નથી. અત્યારે ભાજપ, ભારતીય જનતા પાર્ટી બહુમત છે એમની પાસે, એમને લોકસભામાં રાજ્યસભામાં કાયદો લાવીને પાસ કરવો હોય તો કરે. પણ જો એ કરશે તો મને એમ લાગે છે કે એમને બંધારણ ઉપર વિશ્વાસ નથી. જે શાસક પક્ષ છે જેની જવાબદારી છે કે બંધારણ મુજબ દેશ ચલાવે, કાયદા મુજબ દેશ ચલાવે, સુપ્રીમ કોર્ટમાં જે કેસ છે એના મુજબ દેશ ચલાવે, એ જેની જવાબદારી છે એ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે લોકો. એમને બંધારણનું અમલ કરાવવાનું છે, અનુસરણ કરાવવાનું છે લોકોની પાસે. અને એ જ ભાગીને ઠીક છે, કાયદો બનાવીને તમે ત્યાં બનાવી શકો છો, બળજબરીપૂર્વક તમે બનાવી શકો છો, અમને એમાં કોઈ વાંધો નથી. અમે આ દેશને ખૂબ જ સારી એની સાથે વરેલા છીએ અને એ મુજબ જ અમે એના જે પણ આદેશ હશે એને અમે માનીશું. પણ મારી એક બહુ હૃદયપૂર્વકની વિનંતી છે બધા જ દર્શક મિત્રોને, ત્યાં જો ઇબાદતની વાત હોય, રામ મંદિરની વાત હોય, તો એ સત્ય ઉપર આધારિત હોવી જોઈએ. સાહેબ, દુર્યોધને મહાભારતમાં કેટલી સરસ વાત કરી હતી કે જાનામી ધર્મમ નચતે પ્રવૃત્તિ. હું ધર્મ શું છે હું જાણું છું પણ એની ઉપર આચરણ નથી. જાનામી અધર્મમ નચતે અપ્રવૃત્તિ, અધર્મ શું છે એ પણ હું જાણું છું. આજે જ્યારે ધાર્મિક ચર્ચા થતી હોય, ધર્મ ઉપર ચર્ચા અને વિવાદ એ થતો હોય, ત્યારે આપણે સત્યના પક્ષધર તરીકે રહેવું જોઈએ, એટલી મારી બધાને નમ્ર વિનંતી છે. ઈશ્લો બહુ સુંદર બોલ્યા ગીતાના, જાનામ્ય ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું પણ કરી શકતો નથી, હું અધર્મ પણ જાણું છું પણ છોડી શકતો નથી. ઈ બાબતની વાત, દુર્યોધન કોણ છે એ જ પ્રશ્નનો જવાબ આપે. એ ઈ વાદતની વાત છે, બહુ સુંદર વાત કરી. એ આપણે પ્રવીણભાઈ જોડેથી નહીં સાંભળો, ઈ વાદતની વાત બેઠેલા છે કે હું એની વાતની જવાબ, ઈ વાદતની વાત કરી. ખરેખર આમને છે ને, તમારી મીડિયાને બધાને લોકો એમને સામે બોલાવવું જોઈએ, જ્યાં ઘંટી વાગતી હોય, જ્યાં મોરનો નિશાન હોય. હું જ્યારે બાબરી મસ્જિદ પાડી નહીં દેવામાં આવી ત્યારે, એના પહેલાની વાત કરું છું, હું એ હાજર હતો ત્યાં. જ્યાં મોર બનેલી હોય, જ્યાં દિવાળી પર સિંહ બનેલું હોય, જ્યાં ઘંટરીનો નિશાન બનેલું હોય, જ્યાં જુહુ કરવા માટે પાણી માટે કોઈ વ્યવસ્થા ન હોય, જ્યાં ક્યારે નમાજ ભણાતી ન હોય, તો શું દેશના મુસલમાનો એ જગ્યાને એમ કહી શકે મુસલમાન જો સાચો મુસલમાન હશે અને કુરાન ભણનારા હશે ત્યારે એ ક્યારે એમ નહીં કહે કે હું મસ્જિદ માનું છું. એક મિનિટ જી, મારું કહેવું હોય, સુપ્રીમ કોર્ટની અંદર કેસ છે ઓલરેડી, સુપ્રીમ કોર્ટની અંદર પુરાવાના બધાના આધારે એ વસ્તુ થઈ. જો આપ જેમના દેવસિંહભાઈનું કહેવું છે, મહારાજનું કહેવું છે કે ભાઈ આ બધા પુરાવાઓ છે ને, દલીલો છે, તો સુપ્રીમ કોર્ટમાં જતા રહે, આપી દે ત્યાં. અહીંયા તમારે નિર્ણય તમારા સ્ટુડિયોમાં નથી થવાનો. બિલકુલ, અદાલત કરશે ને, અદાલત કરશે. તો આ વસ્તુ તમારી પાસે પુરાવા હોય, દલીલો હોય, તો સુપ્રીમ કોર્ટમાં લઈ જાઓ. આપને રોકવા માંગીશ, કારણ કે હવે સમય થયો છે, સૌથી રોચક તબક્કો આવશે, કારણ કે હોટ સીટ ઉપર જોડાશે ખુદ પ્રવીણભાઈ તોગડિયા. એ પ્રવીણભાઈ તોગડિયા કે જેઓ આજે મોટાભાઈ તરીકે પોતાના એક મોટાભાઈનું નામ કહી તેઓ ઉપર ઘણા પ્રહાર પણ કરી ચૂક્યા છે. પ્રવીણભાઈ, જય શ્રીરામ કહીને શરૂઆત કરું કે પછી આજે જે તમે નવો નારો લાવ્યા હિન્દુ ફર્સ્ટ તેનાથી? શરૂ કરો. નમસ્કાર જી. પ્રવીણભાઈ, શું કારણ રહ્યું કે નમસ્કાર જી પ્રવીણભાઈ શું કારણ રહ્યું કે પ્રવીણભાઈ હલો જી પ્રવીણભાઈ, અત્યાર સુધી મેં જોયા છે આપને ત્રિશુલ લઈને આવતા, ત્રિશુલ વેચતા, શું કારણ રહ્યું ત્રિશુલ બાજુ ઉપર મૂકી ગાંધીના માર્ગે ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું? દરેક પરિસ્થિતિમાં
પરિસ્થિતિને અનુસાર રસ્તાઓ નક્કી થતા હોય છે અને આજની પરિસ્થિતિનું કારણ એ છે કે અનેક વર્ષોથી આરએસએસ બીજેપી વિશ્વ હિન્દુ પરિષદે લોકોની ઈચ્છાના આધાર ઉપર લોકોને વચનો આપ્યા હતા અને વચનોના આધાર ઉપર લોકોએ આંદોલન કરી અને રામ મંદિર જેવા કેસમાં બલિદાન આપ્યા. એને કારણે એક દેશમાં બહુમતની સરકાર આવી, જે સરકારે વચન આપ્યું હતું કે અમે સરકારમાં આવીશું તો આટલું એટલું કરીશું. એમાં રામ મંદિર પણ હતું, ગૌહત્યાબંધીનો કાયદો પણ હતો, કોમન સિવિલ કોડ સહિત અનેક હતું. ત્યારે જ્યારે બહુમતની સરકાર આવી ત્યારે 4 વર્ષ પહેલાં મેં નિરંતર સરકાર સાથે પ્રયાસ કર્યા કે તમે આ બધું ક્યારે કરશો એ બતાવો. અનેક વખત પ્રયાસ થયા, એ પ્રયાસનું કોઈ પરિણામ નહીં આવ્યું અને છેલ્લો તો એવું થયું કે સંસદમાં રામ મંદિરના કાયદાની વાત બોલવાનું જ બંધ કરો. મેં પૂછ્યું કઈ રીતે, તો એણે કહ્યું કોર્ટથી નિર્ણય. મેં કીધું 1982-84માં જ્યારે આંદોલન કર્યું કીધું ત્યારે પણ કોર્ટમાં કેસ હતો, ત્યારે તો કોર્ટની વાત નહીં કરી. અડવાણીજી રથયાત્રા લઈને નીકળ્યા ત્યારે પણ કોર્ટમાં કેસ હતો, ત્યારે તો કોર્ટની વાત નહીં કરી. બાબરી તોડવા વખતે અડવાણીજી મુરલીમંદર જોશીજી બંને હતા, ત્યારે પણ કોર્ટની વાત નહીં કરી. ત્યારે તો કહ્યું કે આંદોલન કરો, જનમત ઊભો થશે ને બહુમતીની સરકાર બનશે. પ્રશ્ન એ છે કે 2014માં સરકાર બની ત્યારે જ કોર્ટ આવી. હું ચર્ચા સાંભળતો હતો, એક બંધુ બંધારણની વાત કરી રહ્યા હતા અને બંધારણની વાત કરીને કહી રહ્યા હતા કે સુપ્રીમ કોર્ટમાં કેસ છે, માનતા નથી. હું એ મિત્રને કહું છું કે બંધારણના 3 અંગ છે. એકને ન્યાયપાલિકા કોર્ટ કહેવાય છે, બીજાને પાર્લામેન્ટ કહેવાય છે, ત્રીજાને એક્ઝિક્યુટિવ કહેવાય છે. અને બંધારણના 3 અંગોમાંથી કોઈ પણ અંગો દ્વારા તમારી સમસ્યાનું સમાધાન કરો તો એ બંધારણની રસ્તો જ છે. એટલે સંસદમાં કાનૂન બનાવવું એ બંધારણીય નથી અને સુપ્રીમ કોર્ટની વાત સ્વીકારો એ જ બંધારણીય છે. એ મને લાગે છે કે કાનૂનનું અપૂરતું જ્ઞાન છે. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, રાહ જુઓ. સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ પ્રકારનો કેસ ચાલતો હોય ત્યારે પણ સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે. પ્રવીણભાઈ, નેશનલ જ્યુડિશિયલ કમિશનનો કેસ સુપ્રીમ કોર્ટ સાંભળતી હતી ત્યારે સરકારે કાયદો બનાવ્યો કે નહીં? પ્રવીણભાઈ, સવાલ એ છે કે આપ તો તજજ્ઞ છો, આપ ડોક્ટર છો, આટલા અભ્યાસુ, હવે આપ કહી રહ્યા છો વાદા ખિલાફી કરી ભારતી. આપ આટલા પ્રવીણભાઈ તજજ્ઞ છો, ભણેલા ગણેલા ડોક્ટર, આપ કેમ સમજવામાં ભૂલ કરીને હવે જ કેમ આપને સમજ આવી કે જે લોકોનો સાથ આપ્યો તે લોકો વચન આપેલા તોડી નાખે છે? આટલા વર્ષોમાં ક્યારે તમને એવું ન લાગ્યું કે આ લોકો વચન પૂરું કરે એવા નથી? ના, એવું લાગતું હતું કે બહુમતીની સરકાર આવશે તો ચપટી બજાવીને બધું કરી દેશે, ભરોસો હતો. હવે આખરે તો ભરોસો કરવો જ જોઈએ ને. પણ સરકાર આવી, અનેક વખત વાત કરી અને 4 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી કંઈ નહીં કર્યું અને ત્યારે કોર્ટની વાત કરી રહ્યા છે. હવે કોર્ટની વાતની મજા છે, માનો કોર્ટે નિર્ણય આપ્યો, નિર્ણય હિન્દુઓને જ જમીન આપશે એવું કઈ રીતે તમે કહી શકો છો? કોર્ટે માનો આ જમીન મુસલમાનને આપી દીધી તો કોર્ટનો રસ્તો સ્વીકારો એ કેનારા ત્યાં બાબરી મસ્જિદ બનાવવાનો રસ્તો નહીં ખોલે. માની લઈએ કે કોર્ટે હિન્દુઓને જમીન આપી તો આ જમીનનો ઝઘડો 1100 ચોરસ મીટરનો છે, એ હિન્દુઓને મળશે. પણ 1993નો એક કાયદો છે, એનું નામ છે સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન એક્ટ, અયોધ્યા 1993. એ કાયદાને અનુસાર સુપ્રીમ કોર્ટ જેને રામલલ્લાવાળી 1100 મીટર જમીન આપે તો હારેલી પાર્ટીને બાજુમાં 67 એકરમાં પોતાના મજબી સ્થાન માટે આપી તો કોર્ટ દ્વારા રામ મંદિર બનાવવા જશો તો 1100 મીટરમાં રામ મંદિર બનશે અને 67 એકરમાં બાબરી મસ્જિદ બનશે. એટલે જ મેં કહ્યું કે તમે વચન આપ્યું હતું કે સોમનાથની જેમ કાયદો બનાવીને રામ રથયાત્રા કાઢી હતી, ચૂંટણી ઢંઢે રામાને ઠરાવ પસાર કર્યો હતો. હવે બહુમતી છે, સંસદમાં કાયદો બનાવો તો ત્યાં મંદિર જ બને, મંદિર જ બને.
અને બાબરી મસ્જિદ ન બને. પ્રવીણભાઈ, આપને એક છેલ્લો વાત કરવા માટે તૈયાર છું. પ્રવીણભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગતો હતો. આજે ઉપવાસ શરૂ કર્યા તે પહેલાં પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ આપને મળવા આવ્યા હતા, શું કોઈ સંદેશ હતો? કેમ કે ઉપવાસનો આજનો પહેલો દિવસ હતો. બીજો એક આખરીમાં એ પણ પૂછવા માગીશ, ઉપવાસ અનિશ્ચિતકાલીન તો છે, આપની શ્વાસ પણ આશા રાખું સારી હશે. શું વીએચપીના કાર્યકર્તાઓ અથવા તો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ આપની સાથે જોડાઈ રહ્યા છે અને પ્રવીણભાઈને એ રિસ્પોન્સ મળી રહ્યો છે જે વર્ષો પહેલાં પણ જોવા મળતો હતો? આજે પણ મારી સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત પ્રચારક લાલજીભાઈ પટેલ હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના સેવા પ્રમુખ ડૉક્ટર ભરતભાઈ અમીન હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ શહેરના સંઘચાલક વલ્લભભાઈ સાવલિયા હતા, અનેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ, અનેક પૂર્વ કોર્પોરેટરો આજે પણ આવ્યા છે, ફોન પણ કર્યો છે. મારું માનવું છે કે આ જે મુદ્દા છે ને, એ મુદ્દા દરેક RSS ભાજપને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાના દિલના મુદ્દા છે. મને કહો, કાનૂનથી રામ મંદિર બને એનો કોઈ ભાજપનો કાર્યકર્તા વિરોધ કરે? RSS તો કરે ન કરે ભાઈ. એના માટે તો એમણે પણ કાર સેવા મારી સાથે આવ્યા હતા. એટલે આ મુદ્દા પર કોઈ મનથી અને કોઈ આવીને મારી સાથે જ છે એવું મારું માનવું છે. માત્ર નરેન્દ્રભાઈ આ બધાની ને હિન્દુ જનતાની ઈચ્છા સ્વીકારે તો એક વખત ત્રેતાયુગમાં વચન પાલનને કારણે રામને વનવાસ થયો હતો. એક આખરી કલયુગમાં એક ટૂંકમાં પ્રવીણભાઈ, વચન તોડનારને વનવાસ થાય. ટૂંકમાં એક આખરી વનવાસ, એક આખરી જવાબ માંગીશ, ટૂંકમાં માંગીશ કારણ કે સમયની મર્યાદા છે. 2019માં પ્રવીણભાઈ કોની સાથે? હિન્દુઓ સાથે. પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. હોટ સીટ ઉપર ફરી એકવાર આ ચર્ચાના દિલચસ્પ અને અંતિમ ભાગમાં જઈશ. ગુજરાતી ભાષાની એક કહેવત મારે કહેવી છે. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે ભરોસાની બહેસ હોય ને એ પાડો જન્મે, એવી પરિસ્થિતિ આજે એમની થઈ છે. એમને જેની ઉપર ભરોસો કર્યો. જી, કેમ કે સમયની મર્યાદા છે, આપ તમામ માટે એક છેલ્લો રાઉન્ડ છે 30 સેકન્ડની અંદર. દેવુસિંહભાઈ, શું હોઈ શકે આનો સારામાં સારો રસ્તો? 30 સેકન્ડ. જો ડૉક્ટર તોગડિયા સાહેબે આ જીવન સમર્પિત કર્યું છે હિન્દુ હિત માટે, અને જે પ્રકારે એમનો અનુભવ અને જે વિષય સાથે એમનું કહી શકાય કે શ્વાસોશ્વાસ જોડાયેલા છે, એમનું પોતાનું સમગ્ર અસ્તિત્વ જોડાયેલું છે, એટલે એમનાથી વિશેષ તો કોઈ લાગણીથી આટલું બધું જોડાયેલું નથી, ત્યારે એમની આ લાગણીનું એક પ્રતિબિંબ છે. પણ છેવટે તો આ પરિવારનો મામલો છે. VHP સંસ્થા, RSS, છેવટે એક તો બધા પરિવારમાં છે. પરિવારમાંથી ક્યારેક કોઈક સભ્ય ઉગ્રતાથી પોતાની વાત રજૂ કરે, કોઈક પોતાની નરમાશથી વાત કરતા હોય. સાહેબ ડૉક્ટર સાહેબનું જે વ્યક્તિત્વ છે અને પોતાના માટે એમની જે, માફ કરજો, 30 સેકન્ડ પૂરા થઈ ગયા. નરેશભાઈ, 30 સેકન્ડમાં કન્ક્લુઝન. મને લાગે છે કે જે મેં ગુજરાતીમાં કહેવત કીધી કે ભાઈ ભરોસાની ભેંસ પાડો જન્મે, એવું પ્રવીણભાઈ સાથે થઈ રહ્યું છે. રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ હતો, એમનો પણ આ બધામાંથી વનવાસ થઈ ગયો છે. અને જે કાયદો, એમનામાં એટલા બધા ઓપિનિયન છે, કોઈ કે કાયદો લઈને બનાવો, કોઈ કે સુપ્રીમ કોર્ટ કેમ કરો, પણ સુપ્રીમ કોર્ટ કેમ, એમને છેલ્લે કરવું જ પડશે કારણ કે વિવાદ સુપ્રીમ કોર્ટ પાસે પેન્ડિંગ છે અને સુપ્રીમ કોર્ટ ક્યારે નિર્ણય આપશે એ સુપ્રીમ કોર્ટ પર ડિપેન્ડ. બિલકુલ. મિર્ઝા સાહેબ, તમારી જોડેથી જાણવા માંગીશ 30 સેકન્ડ. હા, કાયદાની બધી વાતો ડૉક્ટર પ્રવીણ તોગડિયા સાહેબે બતાવી દીધી છે. મારે માત્ર એટલે જ કહેવાનું છે કે 36 વર્ષ પહેલાં જે મસ્જિદને તોડવામાં આવી હતી એની FIR છે, અને સુપ્રીમ કોર્ટે જઘન્ય કૃત્ય કહ્યું છે, સૌથી કલંકિત કૃત્ય દેશ માટે કહ્યું છે. તો આ જ્યારે પણ વિવાદનો જે પણ ઉકેલ આવે, જે પણ એનો એ આવે, પછી કાયદા દ્વારા આવે, સુપ્રીમ કોર્ટ દ્વારા આવે કે કાયદો બનાવીને આવે, પણ એ અગાઉ આ જે જઘન્ય કૃત્ય થયું છે એના જે આરોપીઓ છે, એના જે અપરાધીઓ છે, એને સજા મળવી જોઈએ. એક વસ્તુ આ કહેવા માંગુ છું. બીજી વસ્તુ, ભારતના બધા શંકરાચાર્ય અને જે મહાનુભાવો છે ધાર્મિક, એમને કહેવા માંગુ છું કે એમની જેટલી ભાવના મંદિરો બનાવવાની છે એની સાથે સાથે જ મંદિરોને પવિત્ર રાખવાની પણ એમની ફરજ છે, અને એ માટે પણ એમણે ધાર્મિક મહાનુભાવ પૂરા થયા છે. અખિલેશ્વરદાસજી, 30 સેકન્ડમાં. મારું એક જ નિવેદન છે આ પ્રસંગે. સંસદમાં કાયદો બને, જોઈન્ટ સેશન બોલાવીને અયોધ્યામાં રામ મંદિર બને, બાબરી મસ્જિદ કોઈ જગ્યા નહીં બને, ગૌ હત્યા બંધ થાય અને દેશમાં સિવિલ કોર્ટ આવે, બસ મારું આટલું સરકાર પાસે માંગણી છે.
બિલકુલ, તો આપ તમામ આ ચર્ચામાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આ તો હોટ ટોપિકનો આજનો મુદ્દો. કાલે ફરી એકવાર મળીશું નવા મુદ્દા સાથે. જો કે ફરી એકવાર જણાવી દઈએ કે આ નવો મુદ્દો અમારો નહીં, દર્શકોનો હશે. દર્શકો જણાવશે તેઓ કયા મુદ્દે ચર્ચા કરવા ઈચ્છે છે, કારણ કે અમે સ્પષ્ટ માનીએ છીએ ચર્ચા દર્શક માટે હોવી જોઈએ, ચર્ચા જનતા માટે હોવી જોઈએ. જનતાના મુદ્દાના સરકાર અને સમાજ વચ્ચેના સેતુ અમે બનીશું. આપ ચોક્કસથી આપના મુદ્દા જણાવજો, અમે તે મુદ્દાને નક્કી કરી અને ચોક્કસથી ફરી એકવાર ચર્ચા કરીશું. આજ પૂરતું આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.